नमस्ते, आज 17મી અને 17મીના રોજ ત્રણ મહત્વની અપડેટ આ વિડીયોમાં તમને જણાવી. સૌથી પહેલાં આજથી ગુજરાતમાં એનએફએસના રેશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજ વિતરણ છે એ ચાલુ થઈ ગયું છે. જેમનો રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક 1 છે એવા લોકોને આજે મફત અનાજ આપવામાં આવશે. જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો ત્યારે તમારે એક તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે એ લઈને જવાનું છે અને તમારું રેશન કાર્ડ એનએફએસએમાં આવે છે અને છેલ્લો અંક 1 છે તો આજે તમને અનાજ મળશે. જેમાં અનાજ ગુજરાત સરકારનું જે રેગ્યુલર અનાજ આવે છે એ અને કેન્દ્ર સરકારનું વધારાનું અનાજ આ રીતે ડબલ અનાજ છે એ આજે આપવામાં આવશે. અને મિત્રો, એક અમદાવાદ જિલ્લા પૂરતું છે એ આ બંધ રાખવામાં આવેલું છે અને અમદાવાદ જિલ્લાની અંદર 18મી મેથી એટલે કે કાલથી છે એ નોન એનએફએસએની અંદર અને એપીએલ 1ના રેશન કાર્ડ ધારકો હતા એવા લોકોને કાલથી છે એ મફત અનાજ આપવામાં આવશે. અને અમદાવાદ જિલ્લાની અંદર એનએફએસએના રેશન કાર્ડ ધારકો માટે હજી તારીખ છે એ જાહેર કરવામાં નથી આવી. જ્યારે પણ જાહેર કરશે ત્યારે હું તમને જણાવી દઈ. તો અમદાવાદ જિલ્લાની અંદર નોન એનએફએસએના એપીએલ 1ના જે રેશન કાર્ડ ધારકો બાકી હતા એ લોકો કાલથી અનાજ લેવા જશે અને એનએફએસએની અંદર અને ગુજરાતના અમદાવાદ જિલ્લા સિવાયના બીજા જિલ્લાઓ છે એની અંદર છે એ આજથી અનાજ વિતરણ ચાલુ થશે એટલે આજથી તમે લેવા જજો. જેમાં વ્યવસ્થા કરેલી છે એના માટેનો એક વિડીયો મેં અપલોડ કરેલો છે એ વિડીયો ખાસ તમે જોઈ લેજો. અને આજે વારો જેમનો રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક છે એ લોકોનો છે. હવે સૌથી મોટી અને મહત્વની અપડેટ કે આજે 17મી મેના રોજ લોકડાઉનનું ત્રીજું ચરણ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને કાલે એટલે કે 18મી મેથી સોમવારથી ગુજરાતમાં અને ભારતની અંદર છે એ લોકડાઉનનું ચોથું ચરણ ચાલુ થશે. કોરોનાના પ્રસારણને નિયંત્રણમાં રાખવા દેશવ્યાપી લોકડાઉન 31મી મે સુધી લંબાવાય તેવી સંભાવના છે. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા છે એ હજી તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ આજ સાંજ સુધીમાં છે એ તારીખ જાહેર કરી દેવામાં આવશે અને ઓફિશિયલી ગાઈડલાઇન્સ છે એ પણ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા પણ ઓફિશિયલી ગાઈડલાઇન્સ છે એ આજે બહાર પાડી દેવામાં આવશે. જ્યારે પણ બહાર પાડવામાં આવશે એટલે 100% આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડી. અને મિત્રો, કાલથી એટલે કે 18મી મેથી જે લોકડાઉન ચોથું ચાલુ થશે એમાં ગુજરાતના રેડ ઝોનના અમુક વિસ્તાર અને ગુજરાતની અંદર જે કન્ટેનમેન્ટ ઝોન છે એ ઝોન સિવાયના બીજા વિસ્તારોની અંદર આર્થિક સુવિધાઓ છે એને ઘણી બધી 70% સુવિધાઓ ચાલુ થઈ જશે અને ઉદ્યોગો પણ 70% ચાલુ થઈ જશે એવી માહિતી છે એ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવી હતી. અને મિત્રો, ગુજરાતની અંદર લોકડાઉન ક્યાં સુધી લંબાઈ શકે એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને નક્કી કરી શકશે. કેમ કે મહારાષ્ટ્ર અને પંજાબ બે રાજ્ય એવા છે કે જેમણે ઓલરેડી એમના રાજ્યની અંદર 31મી મે સુધી છે એ લોકડાઉન કેન્દ્ર સરકારની જાહેરાત પહેલાં છે એ વધારી દીધું છે. તો ગુજરાત સરકાર પણ આ રીતે છે એ વધારી શકે છે. અને ગુજરાતની અંદર 4મી મે 2020ની અંદર છે એ રોજ કન્ટેનમેન્ટ ઝોનની છે એ યાદી બહાર પાડવામાં આવી હતી અને એ યાદીના 21 દિવસ છે એ 24મી મેના રોજ છે એ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો એ નવી યાદી બહાર પાડવામાં આવશે કે કયા જિલ્લાનો કયો વિસ્તાર છે એ કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવે છે અને જે વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનની અંદર આવતો હશે એ વિસ્તારની અંદર છે એ ત્યાં છૂટછાટ પણ આપવામાં નહીં આવે. એટલે જ્યારે કન્ટેનમેન્ટ વિસ્તારની નવી યાદી બહાર પાડવામાં આવશે ત્યારે પણ હું તમને આ ચેનલના માધ્યમથી જણાવતો રહી. અહીંયા થોડીક માહિતી છે એ ઝોનને આધારે તમને જણાવું. અહીંયા મિત્રો, તમે જોઈ શકો કે લોકડાઉન 4માં આપવામાં આવી શકે છે છૂટછાટ. કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં મળી શકે છે છૂટ. કન્ટેનમેન્ટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ છે એ યથાવત રહેશે. ગ્રીન ઝોનમાં તમામ પ્રકારની છૂટછાટ છે એ આપવામાં આવી શકે છે. ઈ કોમર્સ કંપનીઓ રેડ ઝોનમાં સામાન ડિલિવરીની પણ છૂટ આપવામાં આવી શકે છે. રાજ્ય સરકારો હોટસ્પોટ વિસ્તાર છે એ નક્કી કરી શકશે. એટલે મિત્રો, મેં તમને જે રીતે કાલે જણાવ્યું હતું એ જ રીતે કે રાજ્ય સરકારને હવે ગુજરાતનું જે આરોગ્ય મંત્રાલય છે એમને પણ છે એ છૂટ આપી દેવામાં આવી છે. તો એને આધારે છે એ નક્કી કરવામાં આવશે કે ગુજરાતનો કયો વિસ્તાર છે એ શેમાં આવે છે, એટલે કે કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવે છે, રેડ ઝોનમાં આવે છે, ઓરેન્જ ઝોનની અંદર, એ રાજ્ય સરકાર નક્કી કરશે. સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્સ છે એ બંધ રહેશે. અને અહીંયા એક શાળાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો જૂન મહિનાના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાં ચાલુ થઈ શકે એવો પણ એક અહેવાલ અત્યારે મળેલો છે. કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારોમાં સુલૂન અને સ્પામની દુકાનોને મળી શકે છે છૂટ. ઓરેન્જ ઝોનમાં સામાન્ય પ્રતિબંધ છે એ લાગુ રહેશે.
सामान्य प्रतिबंध और शर्तो छे ए ओरेंज जोन में रहेशे, बाकी एमां पण छूट आपवामां आवशे। रेल और हवाई सेवा छे ए पण तबक्कावार चालू करवामां आवशे। रेड जोन में ऑटो रिक्शा और टैक्सी सेवाओ छे एने पण मंजूरी मळी शके छे। ओड इवन पद्धति थी दुकाने खोलवा माटे अपाई शके छे मंजूरी। तो ओड इवन पद्धति कई रीतनी छे ए तमारे जाणवुं होय तो एक विडियो चेनल में अपलोड करेलो छे, तमने अहींया आई बटन में मळी जशे अथवा तो डिस्क्रिप्शन में पण तमने विडियो मळी जशे। तो ए विडियो खास जोई लेजो, जेनी अंदर दरेक माहिती छे ए आपेली छे। आगळ मित्रो के स्पा मॉल हेर कटिंग सलून ब्यूटी पार्लर छे एनी अंदर शर्ती मंजूरी मळी शके एवी शक्यताओ छे। अने आगळ थिएटर अने मल्टीप्लेक्स खुलवानी शक्यता बहु ओछी छे, ज्यां भीड होय त्यां छे, भीड थती होय एवी शक्यता बहु ओछी छे। होटल रेस्टोरंट पण होम डिलीवरी अपाई शके छे, होटल अने रेस्टोरंट खोलवा माटेनी छे ए मंजूरी मळी शके छे। ऑटो कैब परिवहन सेवाने शरत साथे छे ए मंजूरी मळी शके छे। कपड़ा जनरल स्टोर इलेक्ट्रिकनी दुकानो होय ए खुली शके छे। प्लास्टिक अने गिफ्टनी दुकान पण छे ए खुली शके छे। अने मित्रों आज सुधीमां आज सांज सुधीमां छे ए ऑफिशियली गाइडलाइन्स जाहेर કરી દેવામાં આવશે એ પણ તમને આ ચેનલના માધ્યમથી જણાવું।